રાજ્યમાં આગામી 5 દિવસ કડકડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે। રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને ઉત્તર ભારતમાં જે રીતે બરફ પડી રહ્યો છે તેને લઈને ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। રાજ્યમાં પવન પણ ફૂંકાશે અને તાપમાન પણ નીચું જશે જેને કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થશે। હવામાન વિભાગ દ્વારા 25, 26 અને 27 એમ 3 દિવસ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધશે તેવી આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રીએ પહોંચવાનું અનુમાન છે। રવિવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું અને દિવસભર ઠંડા પવન પણ ચાલુ રહ્યા હતા।